A leading local news channel of Vadodara. ધારાસભ્ય કેતન ઇનામદારના બરોડા ડેરીમાં ભ્રષ્ટાચારના આક્ષેપો બાદ પહેલીવાર આજે ડેરીની 64મી સામાન્ય સભા મળી હતી, જેમાં ડેરી સત્તાધીશોએ શક્તિ પ્રદર્શન કરતા ઘીના ઠામમાં ઘી પડી ગયુંનો ઘાટ સર્જાયો હતો. સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે ડેરી સત્તાધીશ દિનેશ પટેલ સામે દૂધના ભાવભેર વ્યાજ સાથે આપવા સહિતના 13 મુદ્દાઓ સાથે સવાલો ઉઠાવ્યા હતા, જેને લઈને રાજકીય વિવાદ સર્જાયા બાદ મુખ્યમંત્રીશ્રીએ હસ્તક્ષેપ કરતા કેતન ઇનામદાર અને દિનેશ પટેલ વચ્ચે સમાધાન કરાવ્યું હતું. તે સમયે દિનેશ પટેલ ભાવફેર મામલે પણ બાંયધરી આપી હતી, પરંતુ આજની સભામાં દિનેશ પટેલે ભાવફેર સહિતના તમામ મુદ્દાઓ પર સભાસદોનું સમર્થન મેળવી ગુજરાતની તમામ ડેરી ભાવફેર વર્ષના અંતે આપશે એ રીતે જ બરોડા ડેરી આપશે તે મામલે સમર્થન મેળવી પરંપરા યથાવત રાખી કેતન ઇનામદારને ખોટા પાડી દીધા હતા. હાલ તો કેતન ઇનામદારના વિવાદ બાદ ડેરીની સાધારણ સભામાં વિરોધ થાય તેવી સંભાવના હતી, પરંતુ આશ્ચર્યજનક રીતે કોઈ સભાસદોએ કોઈ હરફ ન ઉચ્ચારતા આખરે ડેરી સત્તાધીશોએ રાહતનો શ્વાસ લીધો હતો. દર વર્ષની માફક જ્યારે સાધારણ સભા ભરાય છે ત્યારે કેટલાક મિત્રોની હાજરી હોય છે, જે અમારા સંઘ સાથે સંયોજિત દૂધ મંડળીના પ્રમુખશ્રીઓ મંત્રીશ્રીઓ વહીવટથી વાકેફ છે, આપ સૌ પણ વાકેફ છો. અમારા વાર્ષિક સાધારણ સભામાં આજના મુખ્ય 12 એજન્ડાના મુદ્દાઓ હતા. ભારે 12 મુદ્દાઓમાં અમે જ્યાં વર્ચ્યુઅલ મીટિંગ રાખી હતી તો બોડેલી, ભૈકાકા હોલ, ડભોઈ અને ત્રિમંદિર અને સંઘમાં પણ અમુક પ્રતિનિધિઓને બોલાયા હતા. એ બધાને વારંવાર એક એક મુદ્દા ઉપર ખૂબ જ વિશેષ ચર્ચા કરી દૂધ ઉત્પાદકોના હિતમાં. આખી સાધારણ સભામાં એક પણ એવો મુદ્દો કોઈ દૂધ ઉત્પાદકોએ ઉઠાવ્યો નહીં, ઉઠાવશે પણ નહીં. અમારું કિતાબ ખુલ્લું છે. અમુક મુદ્દાઓની જે અમારે જાહેરાત નથી થતી એ છતાંય આજે કરવી પડી છે કે અમે કોઈનો ભાવફેર કાપતા નહીં, અને ત્યાં કોરોનાના વર્ષમાં પણ 1 લાખ લીટર દૈનિક દૂધ ઓછું આવતું હોવા છતાં જે કિલો ફેટે આખા વર્ષનો સરેરાશ ભાવ 685 19-20માં આપ્યો હતો એ જ 20-21માં પણ અમે આ વર્ષે આપી રહ્યા છીએ. અમારા છેલ્લા 17 મહિનાથી સંઘનો દૂધનો ભાવ વધારો વેચાણ ભાવમાં થયેલો ન હતો, અને કોરોનાની પરિસ્થિતિમાં દૂધ પણ ઓછું આવ્યું તેમજ ખર્ચા પણ સામાજિક રીતે અમારે વધુ છે. દરેક દૂધ ઉત્પાદક સુધીને સેનિટાઇઝેશન એને માસ્ક આપવાનું, એક એક વીકે એક નવો માસ્ક આપીએ તો પણ આખા કોરોના કાળ દરમિયાન અમે આ વિધિ સંપૂર્ણ રીતે ચલાવી છે. તદુપરાંત આ સંઘમાં છોટાઉદેપુરના વિસ્તારના લોકોનો પણ એટલો જ હક હોય. છોટાઉદેપુરમાં ઓક્સિજન પ્લાન્ટ ન હતો તો તેના કલેક્ટરશ્રી અને અધિકારીઓ સાથે મિટિંગ કરી 52,51,000 રૂપિયાનો નવો ઓક્સિજન પ્લાન્ટ આપણે ત્યાં છોટાઉદેપુર ગવર્મેન્ટ હોસ્પિટલમાં મૂકી આપ્યો છે. એની સાથે સાથે એમ્બ્યુલન્સ પણ સંઘે 2 આ વર્ષે વસાઈ છે. એ અમારા દૂધ ઉત્પાદકોના ક્યારેક પણ કોઈ મુશ્કેલી પડે તો બોડેલી વિભાગની 1 એમ્બ્યુલન્સ છે અને 1 આપણા વડોદરા જિલ્લા ખાતે રાખવામાં આવશે. પાવર પ્લાન્ટ નહીં મોટા ભાઈ, આપણે દૂધનો પાવડર પ્લાન્ટ નાખવા કરીએ છીએ. એ અત્યારે પોસાય એમ નહીં હોવાથી મને ધારું તો અમારી જે અત્યારની સ્થાનિક જે અમારી પ્રોપર્ટી છે એ જોતો અને અમારું ટર્નઓવર જોતો મને 750 કરોડ રૂપિયા લોન મળે એમ છે. પણ લોન લઈને આ કામ કરવામાં ફાયદો ના હોય, જરૂર પડશે તો વિચારશું. પણ અત્યારે અમારું એવરેજ હજુ 6 લાખ લીટર દૂધે પહોંચ્યું છે, પણ બોડેલી અને બરોડા ડેરીમાં 10 લાખ લીટર દૂધ દૈનિક આવે તો એને નિભાવવાની સાચવવાની વ્યવસ્થા ગોઠવાઈ ગઈ. પણ આ દૂધનો નિકાલ જો અમે જાતે જ પાવડર પ્લાન્ટના માધ્યમથી કરીએ તો આથી વિશેષ દૂધ ઉત્પાદકોને જે વેચાણ ભાવ તો જે દૂધનું લીટરમાં જે વેચાણ થાય છે તો જે શેરમાં થતું આવ્યું છે થાય છે, પણ વધારાનું એક્સેસ દૂધ બીજા સંઘો પર આધારિત ન રહી આપણો સંઘ વધુ પગભર થાય એના માટે અમે પાવડર પ્લાન્ટનું અંદાજિત ખર્ચ કે જે દૂધને ચીનીને એનું ઘી બને, ફેટનું ઘી બને અને બાકીનું પાવડર બને
એ પ્લાન્ટ બનાવવાની અમારી ઈચ્છા છે. 2025માં પાવડર પ્લાન્ટ નાખીશું. એ સિદ્ધાંત સાથે અમે વધુ દૂધ ઉત્પાદન થાય એ માટેના પ્રયાસો કરી રહ્યા છીએ. બસ 64મી વાર્ષિક સાધારણ સભા, 64મી છે આમ તો સભા, પણ દર વર્ષે આવી વાર્ષિક સાધારણ સભા વર્ષના અંતે યોજાતી રહે છે. એમાં એજન્ડાના જે કોઈ મુદ્દા હતા એ પ્રમાણે આજની વાર્ષિક સાધારણ સભા સંપન્ન થઈ છે અને વાર્ષિક સાધારણ સભામાં તમામ કામકાજ અને હિસાબ કિતાબ મંજૂર કરવામાં આવ્યું છે. વાર્ષિક સાધારણ સભામાં લેવાના મુદ્દા નક્કી હોય છે. એ દરેક સંઘનો પેટા કાયદો હોય છે, એમાં કઈ કઈ બાબતો સાધારણ સભામાં લેવી એ નક્કી હોય છે અને એ પ્રમાણે હમણાં આપને અહેવાલ આપીશું એટલે એમાં આપને આખો યાદી મળી જશે.